नमस्कार विद्यार्थी मित्रों, सांदीपनी स्कूल अने रीना स्कूल ने ऑनलाइन विडियो लेक्चर सीरीज में आप सबनु स्वागत छे। तो मित्रों, तमे आवनारा समय में बधा धोरण 12 नी बोर्ड नी परीक्षा देवाना छो। आ बोर्ड नी परीक्षा में तमे कुल 7 विषयों नो सामनो करवाना छो। आ साथे 7 विषय नी बेसिक इन्फॉर्मेशन तमे धोरण 11 मां मते थोड़ी कमथी मेळवी गया छो। आ साथे 7 विषय में आपणे वात करीए तो सौथी पहले तो कॉमर्स नो जे आत्मा जेवो विषय आपणे कही एनुं हृदय कही એટલે કે એકાઉન્ટ, BA, ઇકોનોમિક્સ, SPCC, ગુજરાતી, અંગ્રેજી, આ ઉપરાંત 7મો વિષય કે જેમાં તમને 2 ઓપ્શન મળે છે, કોમ્પ્યુટર અથવા તો સ્ટેટ। મોટાભાગે 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ગણિતથી કંટાળી ગયા હોય અને ગણિતમાંથી એક રીતના નફરત થઈ ગઈ હોય તે વિદ્યાર્થીઓ શું કરે, એમ કહી દે કે આપણે સ્ટેટ નથી રાખવું। પણ મિત્રો, તમે સ્ટેટની જગ્યાએ કોમ્પ્યુટર રાખી તમે તમારા મનને 2 વર્ષ પૂરતા મનાવી શકશો, પણ પછી આ જ વસ્તુ, આ ભૂલ તમારે આગળ જતા જીવન પર્યંત ભોગવવાની થશે। જેમ કે કદાચ તમે 12મું પૂરું કર્યા પછી BCOM કરો, BBA કરો કે CA કરો, એમાં તમારે સ્ટેટિસ્ટિક્સ અલગથી અને ફરજિયાત સબ્જેક્ટ તરીકે આવશે, તો ત્યારે તમારે સ્ટેટિસ્ટિક્સ ફરજિયાતપણે શીખવાનું થશે જ તે। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આવી એક નાનકડી એમથી ભૂલ કરી નાખતા હોય છે। એટલે આ જે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ છે ધોરણ 12ના, તેની જ તે આપણે આજે ચર્ચા કરવાના છીએ કે સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ સૌથી પહેલા વેલા તો બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઇલ પ્રમાણે કયું ચેપ્ટર કેટલા માર્કનું પૂછાય છે, તેમજ પૂરેપૂરી પેપર સ્ટાઇલમાં કેટલા વિભાગ છે, દરેક વિભાગનો ગુણભાર કેટલો છે, તેની આપણે સૌથી પહેલા વિગતવાર સમજૂતી મેળવશું। આપણને બધાને ખબર છે તે પ્રમાણે કે ધોરણ 12ના સાથે 7 વિષયના દરેકે દરેક પેપર 100-100 માર્કના પૂછાય છે, તેવી રીતે સ્ટેટનું પેપર પણ કુલ 100 માર્કનું હોય છે। આ 100 માર્કના પેપરમાં કુલ 6 વિભાગ હોય છે, વિભાગ A, B, C, D, E અને F, આમ કરીને કુલ 6 વિભાગ થઈ અને 100 માર્કનું પેપર પૂછાય છે। સ્ટાર્ટ કરીએ 1 બાય 1 દરેકે દરેક વિભાગથી, એટલે કે દરેક વિભાગનું પોસ્ટમોર્ટમ કરતા જઈએ કે એમાં કેટલા પ્રશ્ન અને કેટલા ગુણનું કુલ વિભાગ હોય છે। સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ વિભાગ Aથી, તો કે વિભાગ A કે જેમાં પ્રશ્ન નંબર 1 થી 10 હેતુલક્ષી પ્રશ્નોત્તર હોય છે, એટલે કે ઓબ્જેક્ટિવ, ટૂંકમાં કહીએ તો MCQ। પ્રશ્ન આપેલો હોય, નીચે 4 વિકલ્પ હોય, દરેકે દરેક ઓબ્જેક્ટિવ 1-1 માર્કનો હોય છે, અને આવા 10 ઓબ્જેક્ટિવ વિભાગ Aમાં પૂછાય છે। એટલે કે 10 ઓબ્જેક્ટિવ, દરેકના 1 માર્ક, એટલે કે કુલ થયા 10 માર્ક, એટલે કે આમ વિભાગ A કુલ 10 માર્કનો પૂછાય છે। ત્યારબાદ વિભાગ B કે જે પ્રશ્ન નંબર 11 થી 20 સુધી હોય છે, આ વિભાગ B પ્રશ્ન નંબર 11 થી 20માં અતિ ટૂંક જવાબી પ્રશ્નો હોય છે કે જે મોટાભાગે 1 કે 2 લાઇનમાં તેનો જવાબ કમ્પ્લીટ થઈ જાય છે, એટલે કે મોટાભાગે વ્યાખ્યા હોય, ગુણધર્મ હોય અને સાવ ટૂંકા એવા દાખલા ઘણી વખત વિભાગ B માં આવે છે। દરેકે દરેક પ્રશ્ન 1-1 માર્કનો હોય છે અને આવા 10 પ્રશ્ન, એટલે કે કુલ થઈ અને વિભાગ B 10 માર્કની અંદર પૂછાય છે। તો વિભાગ A નું વેઇટેજ કેટલું કીધું આપણે? 10 માર્ક। વિભાગ B નું વેઇટેજ આપણે કેટલું કીધું? 10 માર્ક। ત્યારબાદ આપણે આવીએ વિભાગ C. વિભાગ C એટલે કે પ્રશ્ન નંબર 21 થી 30 કે જેમાં અગેઇન ફરીથી કુલ 10 પ્રશ્નો હોય છે, દરેકે દરેક પ્રશ્ન 2 માર્કનો હોય છે। ફરી કહું છું, દરેક પ્રશ્ન કેટલા માર્કનો? 2 માર્કનો। તો આવા 10 પ્રશ્ન વિભાગ C માં હોય તો વિભાગ C નું આમ કુલ વેઇટેજ 10 × 2 એટલે કે 20 માર્ક થઈ જાય, એટલે વિભાગ C 20 માર્કના વેઇટેજ વાળો છે। ત્યારબાદ વિભાગ D કે જેમાં પ્રશ્ન નંબર 31 થી 38 એટલે કે આમ કુલ 8 પ્રશ્ન વિભાગ D માં હોય છે, દરેકે દરેક પ્રશ્ન 3-3 માર્કનો હોય છે, એટલે કે 8 પ્રશ્ન દરેકના 3 માર્ક, એટલે 8 તરી કેટલા થયા? 24, એટલે વિભાગ D કુલ આમ કરીને 24 માર્કનો પૂછાય છે। ત્યારબાદના વિભાગની આપણે વાત કરીએ તો વિભાગ E કે જે પ્રશ્ન નંબર 39 થી 42 એટલે કે કુલ 4 પ્રશ્ન હોય છે, દરેકે દરેક પ્રશ્ન 4 માર્કનો હોય છે, ફરીથી 4 પ્રશ્ન દરેકના 4 માર્ક, એટલે 4 × 4 કેટલા થયા? 16, એટલે કે વિભાગ E કુલ 16 માર્કનો પૂછાય છે। અને છેલ્લો વિભાગ આપણો વિભાગ F કે જે પ્રશ્ન નંબર 43 થી 46, એટલે કે અગેઇન આમાં પણ 4 પ્રશ્ન હશે, આમાં દરેકે દરેક પ્રશ્ન 5-5 માર્કનો છે, એટલે કે 5-5 માર્કના 4 પ્રશ્ન, એટલે કુલ થયા આપણે 20 માર્ક।
એટલે આવી રીતે વિભાગ એફ 20 માર્કનો પૂછાય છે. એટલે કુલ ઓવરઓલ આપણે એનાલિસિસ કરીએ તો વિભાગ એ 10 માર્કનો ઓબ્જેક્ટિવ, વિભાગ બી 10 માર્કનો અતિ ટૂંક જવાબી પ્રશ્ન, વિભાગ સી 20 માર્કનો કે જેમાં બબ્બે માર્કના પ્રશ્ન પૂછાય છે અથવા તો દાખલા પૂછાય છે, વિભાગ સી 24 માર્કનો કે જેમાં 3-3 માર્કના 8 દાખલા અથવા તો 3-3 માર્કના મોટા પ્રશ્ન પૂછાય છે, વિભાગ ઈ 16 માર્કનો કે જેમાં 4 માર્કના 4 દાખલા પૂછાય છે, અને વિભાગ એફ છેલ્લો વિભાગ આપણો કે જેમાં કુલ એનો ગુણભાર છે 20 માર્ક, એટલે કે 5 માર્કના કુલ 4 દાખલા પૂછાય છે. એટલે છેલ્લે તમે ટોટલ કરો એટલે પૂરેપૂરા વિભાગ એ થી એફ સુધીનો ટોટલ તમારે થઈ જશે 100 માર્ક. એટલે પૂરેપૂરું 100 માર્કનું જે પૂરેપૂરી સ્ટેટની પેપર સ્ટાઇલ છે તે આ પ્રમાણે ગોઠવાયેલી હશે. હવે પૂરેપૂરા 100 માર્કની પેપર સ્ટાઇલ જોઈ લીધા પછી કયું ચેપ્ટર કેટલા માર્કનું પૂછાય છે તેની પણ સમજૂતી મેળવી લઈએ સાથોસાથ, કારણ કે તેના દ્વારા આપણને એક વસ્તુ ખબર પડી શકે કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્કની તૈયારી કરવાની છે અને કયા દાખલા કરવાના છે. જેમ કે આપણે વાત કરતા હોય કે અમુક ચેપ્ટર એવા હોય કે જેમાંથી 5 માર્કના દાખલા મોટા એવા ન પૂછાતા હોય, તો આપણે એમાંથી 5 માર્કના મોટા દાખલા કરવાની જરૂર નથી. એવી રીતના ઘણા દાખલા 4 માર્કના અમુક ચેપ્ટરમાંથી નથી પૂછાતા, તેમાંથી આપણે 4 માર્કના દાખલા કરવાની જરૂર નથી. તો આપણે એ પણ વિગતવાર સમજવું જરૂરી છે કે સૌથી પહેલાં તો કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે. તો સ્ટેટમાં આપણે બે ટેક્સ્ટ બુક એટલે કે બે ભાગ આવેલા છે કે જેમાં ભાગ એકમાં 4 ચેપ્ટર અને ભાગ બેમાં 5 ચેપ્ટર હોય છે. ભાગ પહેલાની વાત કરીએ તો ભાગ પહેલો કુલ 48 માર્કનો પૂછાય છે, 48 માર્ક, અને ભાગ બીજો કે જેમાં 5 ચેપ્ટર આવેલા છે કુલ 52 માર્કમાં પૂછાય છે. એટલે 48 અને 52 આવી રીતના કુલ થઈ અને 100 માર્કનું પેપર બને છે. એટલે કે ભાગ બીજાનું વેઇટેજ ભાગ પહેલા કરતાં 4 માર્ક જેટલું વધારે છે. ભાગ પહેલો 48 માર્કનો અને ભાગ બીજો 52 માર્કનો પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે ભાગ પહેલાનું એનાલિસિસ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ, કારણ કે આપણે ભાગ પહેલાના તે સૌથી પહેલાં ચેપ્ટર શીખશું, પછી ભાગ બીજો આપણે જ્યારે ચાલુ કરશું ત્યારે ભાગ બીજાનું પણ આપણે એનાલિસિસ કરશું. તો સૌથી પહેલાં ભાગ પહેલાંથી આપણે સ્ટાર્ટ કરીએ તો ભાગ પહેલામાં કુલ 4 ચેપ્ટર આવે છે. પહેલું ચેપ્ટર સૌથી સરળ મજાનું અને સહેલું ચેપ્ટર છે સૂચકાંક. સૂચકાંક ચેપ્ટર કુલ 12 માર્કનું પૂછાય છે. આ 12 માર્કના ચેપ્ટરની આપણે વાત કરીએ તો વિભાગ એમાં એક ઓબ્જેક્ટિવ, વિભાગ બીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં 2 માર્કનો એક પ્રશ્ન, વિભાગ ડીમાં 3 માર્કનો એક પ્રશ્ન અને વિભાગ એફમાં 5 માર્કનો એક પ્રશ્ન. એટલે કે 1+1+2+3+5 4 માર્કનો પ્રશ્ન આમાંથી નથી નીકળતો. આમ કરીને કુલ 12 માર્કનું ચેપ્ટર નંબર 1 પૂછાય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, તે પણ 12 માર્કનું જ પૂછાય છે અને એની બ્લુ પ્રિન્ટ રીતે સેમ ટુ સેમ પહેલા ચેપ્ટરની જેમ જ તે રહેશે. એટલે આમાંય પણ વિભાગ એમાં એક ઓબ્જેક્ટિવ, વિભાગ બીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં એક પ્રશ્ન 2 માર્કનો, વિભાગ ડીમાં 3 માર્કનો એક પ્રશ્ન અને વિભાગ એફમાં 5 માર્કનો એક પ્રશ્ન. એટલે કે 1+1+2+3+5 અગેઇન આમાંય તો એ જ ફોર્મ્યુલા લાગશે. આમ કરીને કુલ 12 માર્કનું ચેપ્ટર નંબર 2 પૂછાય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 એટલે કે સુરેખ નિયત સંબંધ. આ જે સુરેખ નિયત સંબંધ ચેપ્ટર છે એ પણ 12 માર્કમાં પૂછાય છે અને એની બેઝિક ફોર્મ્યુલા પણ ચેપ્ટર નંબર 1 અને 2ની જેમ જ તે રહેશે. એટલે કે 1+1+2+3+5 એટલે કે એ બી સી ડી અને એફમાં એક એક પ્રશ્ન પૂછાય છે. અને ચોથું ચેપ્ટર ભાગ પહેલાનું એટલે કે છેલ્લું ચેપ્ટર સામાયિક શ્રેણી, તે પણ 12 માર્કની અંદર અત્યારે પૂછાય છે. આ 12 માર્કનું જે ચેપ્ટર છે એમાં પણ ફોર્મ્યુલા આગલા 3 ચેપ્ટરની જેમ જ તે રહેશે. એટલે કે આમાં પણ વિભાગ એમાં એક ઓબ્જેક્ટિવ, વિભાગ બીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં 2 માર્કનો એક પ્રશ્ન, વિભાગ ડીમાં 3 માર્કનો એક પ્રશ્ન અને વિભાગ એફમાં 5 માર્કનો એક પ્રશ્ન. એટલે કે 1+1+2+3+5 આમ કરીને કુલ 12 માર્કનું આ ચેપ્ટર પૂછાય છે. તો ભાગ પહેલામાં આ જે 4-4 ચેપ્ટર છે એ દરેકે દરેક ચેપ્ટર 12-12 માર્કના પૂછાય છે. એટલે કે 12 × 48 એટલે કે પહેલો ભાગ પૂરેપૂરો આપણા માટે 48 માર્કનું મહત્ત્વ રાખે છે. તો હવેથી આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા લેક્ચરમાં જ્યારે જોડાશું અને ફરીથી આપણે જ્યારે સ્ટેટમાં ભેગા થશું ત્યારે આપણે ચેપ્ટર નંબર 1 થી શુભ શરૂઆત કરશું. જય હિન્દ, વંદે માતરમ.